નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન સ્વાધ્યન પોથીનો પાઠ દસમો પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો તો મિત્રો અહીંયા આપણી પાસે જે આ વર્ષે નવી સ્વાધ્યન પોથી આવેલી છે ધોરણ સાતની સામાજિક વિજ્ઞાનની એમનો જે પાઠ છે એમના આપણે દરેક પ્રશ્નના સોલ્યુશન જોવાના છીએ તો આ રીતના મિત્રો દરેક પ્રશ્નના સોલ્યુશન છે તો તેમની વિગતવાર ચર્ચા કરીએ તો જોઈએ આપણે પાઠ દસ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો ધોરણ સાત સામાજિક વિજ્ઞાન સ્વ પોથી પહેલું છે પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો પેલું નીચેનામાંથી કયું વિધાન જળકૃત ખડકોને લાગુ પડતું નથી તો સી એમનો જવાબ આવશે બીજું તાજમહેલ બનાવવા માટે કયા પ્રકારના ખડકો વપરાયા છે તો બી રૂપાંતરિત ખડકો ત્રીજું ભૂકંપની સંભાવનાનું અનુમાન સામાન્ય પદ્ધતિથી નીચેનામાંથી કઈ રીતે થઈ શકતું નથી એમાં ડી મોરનું નૃત્ય કરવું ત્યાર પછી ચોથું આવે છે પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વનું બનેલું છે તો એ સિલિકા અને એલ્યુમિના પાંચમું નીચેનામાંથી કયું વાક્ય હિમનદીને લાગુ પડતું નથી બી હિમનદી દિવાલ જેવા સ્વરૂપ હિમનદી દિવાલ જેવા સ્વરૂપ સ્ટેકનું નિર્માણ કરે છે ત્યાર પછી આગળ વધીએ તો મિત્રો પ્રશ્ન બે આવે છે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એમાં પહેલું અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે તો ગ્રેનેટ આવે બીજું ભૂકવચ નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તે સ્થાનને ખાલી જગ્યા કહે છે તો એ ઉગમ સ્થાન આવે છે ત્રીજું પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે ભૂગર્ભ ચોથું સમુદ્રના મોજા સમુદ્ર મોજાના ઘસારણથી દીવાલ પર રચ રચાતા સમુદ્રના જે મોજા ઘસાય છે દિવાલ પર તો મોજાના ઘસારણથી દીવાલ પર રચાતા સ્વરૂપને ખાલી જગ્યા કહ છે તેને કહેવાય છે સ્ટેક પાંચમું પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તો તેને ખાલી જગ્યા કહે છે તો એને ઢુવા કહે છે પ્રશ્ન ત્રણ બંધ બેસતા જોડકા રચો એમાં ચીકણી માટી તો સી સ્લેટમાં રૂપાંતર બીજું પવનનું કાર્ય તો એ રેતીના ઢુઆ ત્રીજું જીવાશ્મી તો એની સામે આવશે બી જળકૃત ખડકો અને ચોથું ગ્રેનાઇટ તો એની સામે આવશે એ અગ્નિકૃત ખડકો ત્યાર પછી પ્રશ્ન ચાર આવે છે નીચે આપેલા ચિત્રો જોઈ બનેલા ભૂમિ સ્વરૂપોના નામ લખો અને તે ઘસારણ અથવા નિરપેક્ષણ કે ઘસારણ અને નિરપેક્ષણ બંનેથી બનેલા છે તે જણાવો તો અહીંયા જે દેખાય છે એ બાર ખાન કહેવાય છે બારખાન છે આ ચિત્રો છે એની લાક્ષણિકતા એનું નામ છે બારખાન અને એ ઘસારણ અને નિરપેક્ષણ બંનેથી બને છે ત્યાર પછીનો મિત્ર બીજું ચિત્ર છે એ કુદરત કુદરતી તટબંધ કહે છે કુદરતી તટબંધ અને એ ફક્ત નિપેક્ષણથી બને છે ત્યાર પછી નળાકાર સરોવર છે એનું પછીનું ચિત્ર છે અહીંયા નળાકાર સરોવર તે માત્ર નિરપેક્ષણથી બને છે ત્યાર પછી પ્રશ્ન પાંચ આવે છે નીચે પહેલાં નદીના કાર્ય આડાવડા થઈ ગયા છે તો તેને પ્રક્રિયા નિર્માણના ક્રમમાં ગોઠવો તોમાં અહીંયા મેં ક્રમ આપ્યો છે ચાર બે એક પાંચ ત્રણ એટલે પહેલું વાક્ય છે એ આપણો આ આવશે જળપ્રપાત અને જળ ધોધની રચના બીજું વાક્ય થાય છે પૂરના મેદાનનું નિર્માણ અને ચોથું થાય છે કુદરતી તત્બંધની રચના અને પાંચમું છે મુખ ત્રિકોણ ડેલ્ટાનું નિર્માણ ત્યાર પછી જોઈએ તો પ્રશ્ન છ આવે છે નીચે આપેલી આકૃતિ ઓળખી તેનું યોગ્ય નામ નિર્દેશ કરો તો જળ પ્રપાત બીજું જ્વાળામુખી ત્રીજું ખડકચક્ર પ્રશ્ન સાત નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એમાં ભૂકવચ પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે તે સૌથી પાતળું છે ત્યાર પછી બીજું આવે છે ઓગ્નિકૃત ખડકો જ્વાળામુખીના વિસ્ફોટના વખતે પૃથ્વીના પેટાળમાં રહેલા મેઘમાં આંતરિક ભાગમાંથી નીકળીને પૃથ્વીની સપાટી પર પથરાય છે આ મેઘમાં ઠંડો પડતાં જે ખડકો બને છે તેને અગ્નિકૃત ખડકો કહે છે ત્યાર પછી ત્રીજું આવે છે ખડક ચક્ર ગરમ પ્રવાહી મેઘમાં ઠંડો પડીને અથવા ઠંડો બનીને નક્કર થઈ જતા અગ્નિકૃત ખડક બને છે અગ્નિકૃત ખડક નાના ટુકડાઓ અગ્નિકૃત ખડક નાના ટુકડાઓ રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ તે પ્રસરણ ખડક બનાવે છે ઊંચા તાપમાન અને અતિશય દબાણને લીધે અગ્નિકૃત ખડક કે જળકૃત કે પ્રસ્તર ખડક પીગળીને ફરીથી ગરમ પ્રવાહી બની જાય છે આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે જળપ્રપાત એટલે કે જળ ધોધ નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળ ધોધ કહે છે જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ જ વધુ હોય તો તેને જળપ્રપાત કહેવાય છે પાંચમું ઢુવા બાર રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જ જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે રણ પ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતાં રેતીની ટેકરીઓ બને છે જેને રેતીના ઢુવા કહે છે ત્યાર પછી પ્રશ્ન આઠ નીચેના વિધાનો માટે કારણો આપો તો આપણે આ પ્રશ્નના કારણો જોઈએ એમાં પ્રશ્ન આઠ નીચેના વિધાનો માટેના કારણ આપો પેલું આપણે પૃથ્વીના કેન્દ્રમાં જઈ શકતા નથી કારણ કે પૃથ્વીના કેન્દ્રમાં વધારે પડતી ગરમી હોય છે અને વાતાવરણ હોતું નથી આથી મનુષ્ય પૃથ્વીના કેન્દ્રમાં જઈ શકતો નથી ત્યાર પછી બીજું કારણ છે બીજું ચૂનાના પથ્થર આરસ પહાણમાં ફેરવાઈ જાય છે જમીનની અંદર રહેલ ચૂનાનો પથ્થર અગ્નિકૃત સ્વરૂપે રહેલો હોય છે પૃથ્વીની અંદર રહેલા ઊંચા તાપમાન અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે અને તે ચૂનાના પથ્થર આરસ પહાણમાં ફેરવાય છે ત્યાર પછી ત્રીજું આવે છે રણમાં ભૂસ્થર પ્રકારના ખડકો જોવા મળે છે રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના નીચલા ભાગને સરળતાથી ઘસે છે આથી ખડકોનો આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે જેથી રણમાં ભૂસ્તરણ પ્રકારના ખડકો જોવા મળે છે ત્યાર પછી ચોથું સમુદ્રી ગુફાઓ સ્ટેકમાં ફેરવાય છે તો ચોથું છે સમુદ્રી ગુફાઓ સ્ટેકમાં ફેરવાય છે આ સમુદ્રી ગુફાઓના મોટા થતાં સમુદ્રી ગુફા ગુફાઓના મોટા થતાં જવાથી માત્ર છત જ રહે છે જેનાથી તટીય કમાન બને છે સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલે જ રહે છે આ કારણે સમુદ્રી ગુફાઓ સ્ટેકમાં ફેરવાય છે ત્યાર પછી પાંચમો આવે છે પૂરના મેદાનો ખૂબ જ ફળદ્રુપ હોય છે નદી જ્યારે કિનારાથી બહાર વહેવા લાગે છે ત્યારે નજીકના વિસ્તારમાં કાપ અને અન્ય પદાર્થોનું નિરપેક્ષણ કરે છે તેનાથી પૂરના મેદાન બને છે તે ખૂબ જ ફળદ્રુપ હોય છે કેમ કે તેમાં કાપ અને બીજા પદાર્થો હોય છે ત્યાર પછી જોઈએ આગળ પ્રશ્ન નવ માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો એમાં પહેલું તમારા ઘરમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ બનાવવા જે ખનીજનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેના ચિત્ર દોરી કે ચોંટાડીને ખનીજના નામ લખો તો અહીંયા મિત્રો તમારે ચિત્રના નામ લખવાના છે સોરી ચિત્ર ચોંટાડીને ખનીજના નામ લખવાના છે એક તમે અહીંયા તમારા ઘરમાં છે કોઈ સોનાનું ચિત્ર લગાડી શકો હાર નેકલેસ કે ગમે ત્યાર પછી આપણા ઘરમાં એલ્યુમિનિયમના ડબરા હોય છે તો અહીંયા ડબરાનું ચિત્ર લખી લગાડવાનું છે નીચે લખી નાખવાનું એલ્યુમિનિયમ બરાબર છે ત્યાર પછી અહીંયા આપણા ઘરમાં રસોડામાં ગ્રેનાઇટ હોય છે તો એ રસોડાની જે દિવાલ છે પ્લેટફોર્મની એ ગ્રેનાઇટની હોય છે તો ગ્રેનાઇટ લગાડી શકો છો ત્યાર પછી અહીંયા આપણા બારણા છે એ લોખંડના બનેલા હોય છે તો તમે અહીંયા લોખંડ એવું લખી શકો છો ત્યાર પછી આપણે અમુક વસ્તુ ઘરમાં સોના ચાંદી ચાંદીની પણ વસ્તુ બનેલી હોય છે તો અહીંયા ચાંદીનું કોઈ પણ એક આભૂષણ છે અથવા ચાંદીનો ગ્લાસ હોય એનું ચિત્ર તમે લગાડી શકો છો ત્યાર પછી આપણા ઘરમાં તાંબાના વાસણ હોય છે તો અહીંયા તાંબાનું કોઈ પણ એક વાસણ તમે ચિત્ર ચોંટાડી શકો છો ત્યાર પછી મિત્રો અહીંયા પૃથ્વીની આંતરિક રચના અને કોઈ એક ભૂમિ સ્વરૂપની આકૃતિ દોરો તો અહીંયા તમારે પૃથ્વીની આંતરિક રચના દર્શાવતી આકૃતિ દોરવાની છે જે તમારા પાઠ્યપુસ્તકમાં છે એ મુજબ તમારે અહીંયા દોરવાની છે ત્યાર પછી મિત્રો અહીંયા આવે છે ત્રીજું કોઈ પણ એક ભૂમિ સ્વરૂપની આકૃતિ દોરો તો અહીંયા તમારે એક ભૂમિ સ્વરૂપની આકૃતિ પાઠ્યપુસ્તકમાંથી જોઈન દોરવાની છે તો મિત્રો આ હતું આપણું ધોરણ સાતનું સામાજિક વિજ્ઞાનની જે નવી સ્વાધ્યયન પોથી છે એમના આપણે પાઠ નંબર દસનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો